રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓ પાસેથી પર્સ મોબાઈલ સહિતની મત્તાની ચોરી કરનાર ટોળકીની ચારને કાપોદ્રા પોલીસે ઝડપે પાડી ત્રણ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા. કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકી ચાર રીઢાઓ જેમાં યુસુફ ઉર્ફે પલવા શેખ, આદિલ ઉર્ફે કલેજા શેખ, ફારૂક શેખ અને આસિફ ઉર્ફે એકા શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેની પૂછપરછ કરતા રીઢાઓએ કાપોદ્રા ઉપરાંત પૂણા અને સચિન પોલીસ મથકની હદમાંથી પણ રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના ખિસ્સામાંથી રોકડ, મોબાઈલ સહિતની કિંમતો વસ્તુ ચોરાતા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો પૂણા પોલીસે ચારેય રીઢાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો રીઢાઓએ કાપોદ્રા પોલીસ મથકની હદમાં હીરાબાગ નવી શક્તિ વિજય સોસાયટી સામેથી રિક્ષામાં પસાર થતા અમરોલી ખાતે આવતા સત્તાધાર સોસાયટીમાં રહેતા ભૂપત ચુડાસમાના ખિસ્સામાંથી રિક્ષામાં અગાઉથી મુસાફરના સ્વાંગમાં બેસેલા રીઢાઓએ બેસવામાં ફાવતું ન હોવાનું કહી આગળ પાછળ કરી તેમના ખિસ્સામાંથી રોકડ 10,000થી વધુની રકમ મૂકેલું પર્સ ચોરી લીધું હોવાની પણ કબૂલાત કરી હતી. હાલ તો કાપોદ્રા પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.